ते भवन्तु जिनोत्तमः पवित्रं परमं ध्येयं परमानन्ददायकम् भुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो हरिहन्ताणं नमो सिद्धान् नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये स्वहूणं अशो पंच नमोकारो संपाणासनो मङ्गलाणं च सौवे सिंहं परमं हवय ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिन कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं मेन

તેમજ આ તમે જ્ઞાનની પ્રાપ્તિ તરણા દીધા પછી ત્યાગની વાત કરી ત્યાગ વિરાગના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે વાસ્તવિક ત્યાગ અવસ્થા એ છે કે જીવનમાં સમજવાનું છે કે પોતાનું કંઈ છે નહીં ત્યાગ છે કરવાનું પોતાની પાસે હોય એનો ત્યાગ હોય પણ જે પોતાનું છે નહીં એનો ત્યાગ કેવી રીતે થાય તો સમજવાનું છે એટલે કે સમજ પીછે સબ સહેલ રહે બીનું સમજે મુશ્કેલ જ્યારે એમ સમજાય ચિત્તમાં એવો બોધ પ્રગટ થાય એવી અવસ્થા પ્રગટ થાય કે પદાર્થો મારા નથી વ્યક્તિઓ મારી નથી સંજોગ મારા નથી ઘટના મારા નથી માત્ર સંયોગ છે એવો જ્યારે બોધ પ્રગટ થાય ત્યારે પોતાના જીવનમાં ત્યાગ આપોઆપ ઘટિત થાય છે કંઈ છોડવાનું નથી કારણ કે છોડવાની વાત કરીશું તો પહેલા પકડવાની વાત આવશે પહેલા પકડ્યું મારું માન્યું પછી છોડવાનું પણ મારું છેદ નહીં તો છોડવાનું શું આપણો મિત્ર હોય એને એક આત્માને બે જાન જેવો હોય એટલો બધો પ્રગાઢ સંબંધ હોય આપણે એના ત્યાં રહીએ દિવસો સુધી રહીએ તો કોઈ ચિંતા નથી એટલી પ્રગાઢ મિત્રતા છે પણ જે એના ઘરમાં રહે છે એના મિત્રના ઘરમાં રહે છે એના અંદરમાં બહુ જ શું પડ્યો છે આ ઘર મારું નથી બોધ પડ્યો છે અંદરમાં આ ઘર મારું નથી જો એક જ્ઞાન થઈ જાય એ બોધ થઈ જાય એ સ્વીકાર થઈ જાય કે પદાર્થો મારા નથી તો પદાર્થો સાથે એટેચમેન્ટ ઊભી થતી નથી ત્યાગ પછીની વાત છે પહેલાં આસક્તિ ઊભી થવી એટેચમેન્ટ ઊભી થવી એ મહત્ત્વનું છે એટેચમેન્ટ ઊભી થવાનું કારણ એ છે કે પદાર્થની યથાર્થ સમજ નથી વસ્તુની યથાર્થ સમજ નથી માટે અંદરમાં આસક્તિ ઊભી થાય છે તો જીવનમાં સમજવાનું છે કે આ મારું નથી અને મારું નથી કહીને સમજીને જે વાપરે છે એના અંદરમાં એક ધારા બેઠેલી છે કે આ મારું નથી એના કારણે તાદાત્મ બુદ્ધિ થતી નથી એકાત્મ બુદ્ધિ થતી નથી એના સાથે એકરૂપતા થતી નથી એના સાથે એક રસ થતા નથી એક રસ થતા નથી એના કારણે સહજ સ્વરૂપે ત્યાગ અંદરમાં ઘટિત થાય છે જ્ઞાની પુરુષોની સમજમાં ત્યાગ છે જ્ઞાની પુરુષોના ભાવમાં ત્યાગ છે જ્ઞાની પુરુષોના વિચારમાં ત્યાગ છે જ્ઞાની પુરુષોના ચિંતનમાં ત્યાગ છે જ્ઞાની પુરુષના અભિપ્રાયમાં ત્યાગ છે માટે તો અબંધ પરિણામી છે જ્ઞાન થયા પછી અબંધ પરિણામ કેમ છે જ્ઞાન થવું એટલે શું થવું જ્ઞાન થવું એટલે શું થવું જગતના સ્વરૂપનું ભાન થવું એની સમજ આવવી એને યથાર્થ સ્વરૂપમાં સમજવું અને જ્યારે જગત યથાર્થ સ્વરૂપમાં સમજાય છે ત્યારે જગત વિશેની તમામ અવસ્થાઓ યથાર્થ સ્વરૂપમાં સમજાય છે ત્યારે એ પણ સમજાય છે કે જગતમાં ગમે તેટલી વસ્તુઓ વ્યક્તિઓ સંજોગ અને ઘટનાનો ઉપભોગ કરવા છતાં એની વચ્ચે રહેવા છતાં આ મારું નથી એવો બોધ શરૂ થાય બોધ અંદરમાં થાય છે અને એ બોધ જ ત્યાગ છે આપણે પદાર્થો જીવનમાં અનેક વાર ત્યાગ્યા છે અનંતકાળના આપણા જીવન મરણના પ્રસંગમાં અસંખ્ય વખત મનુષ્ય મનુષ્યભાવ મળ્યો છે એને દરેક વખતે આપણે પદાર્થોનો ત્યાગ કર્યો છે પણ અંદરમાં બોધ થયો નથી કે આ મારું નથી પદાર્થ મારાથી જુદો છે અને પદાર્થ મારો નથી એ બોધ ન થાય ત્યાં સુધી અંદરમાં ત્યાગ ઘટીત થતો નથી તો આંતરિક અવસ્થામાં બોધ પ્રગટ થવું થવો જોઈએ એટલે કહ્યું ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગંથ જવું બાહ્ય નિર્ગંધ અર્થ એ છે કે બાહ્યમાં વસ્તુ વ્યક્તિ સંજોગ અને ઘટનાનો બારમાં ત્યાગ છે પણ અભ્યંતર નિર્ગંધ એટલે વૃત્તિઓ વિષયો વિકારોનો ત્યાગ છે તો બંને ત્યાગ ત્યારે જ ઘટિત થઈ શકે જો વસ્તુની યથાર્થ સમજ પ્રાપ્ત થાય તો ત્યાગ ઘટિત થાય નહીં તો વાસ્તવિક ત્યાગ ઘટિત થતો નથી પણ આપણે ત્યાગ કરીએ છીએ એના કરતાં વધારે પકડીએ છીએ અને એ ત્યાગ સ્મૃતિમાં ચાલ્યો જાય છે એની યાદી બને છે એનું લિસ્ટ બને છે એ આપણા ચિત્તમાં છવાઈ જાય છે પછી નિરંતર આપણે એમ કહીએ છીએ કે મેં આ ત્યાગ્યું મેં આ ત્યાગ્યું મેં આ ત્યાગ્યું રામકૃષ્ણ પરમહંસ પાસે એક યુવાન આવ્યો છે યુવાન વયમાં એને સંન્યાસ લીધો છે અને રામકૃષ્ણ પરમહંસને કહે છે કે મેં ધનને લાત મારી જર જમીનને લાત મારી જોરુને ને લાત મારી દર દાગીનાને લાત મારી વૈભવને લાત મારી મેં બધું બધાને લાત મારી પણ મને અનુભવ કેમ થતો નથી રામકૃષ્ણ પરમહંસ કે છે તે લાત તો મારી પણ લાત બરાબર વાગી નથી લાત બરાબર વાગી નથી કારણ કે હજુ તે ત્યાગ્યું એનો બોધ તારામાં પડ્યો છે જે તારું નથી એનો ત્યાગ તું કેવી રીતે કરી શકે પાડોશીના ઘરમાં ગયા હોય અને એને કહીએ જે આ ઘર તને આપી દીધું આ મકાન તેને આપી દીધું આ ફર્નિચર તને આપી દીધું પેલે કહે છે સાહેબ કો તો ખરા કા છે કોનું તમારું છે જ નહીં તો તમે ત્યાગ શેનો કરવાના છો આ જગતમાં જીવ જ્યારે મારું કંઈ નથી એમ સમજીને જીવે છે ત્યારે વસ્તુનો ઉપયોગ છે ઉપભોગ નથી ત્યારે વસ્તુ વાપરે છે ખરા પણ વસ્તુમાં લિપ્ત નથી વસ્તુમાં આશક્ત નથી વસ્તુમાં તન્મય નથી વસ્તુમાં તદાકાર નથી વસ્તુમાં એકરૂપ નથી કારણ કે અંદરમાં બોધ પડ્યો છે એ બોધ પડવાના કારણે સ્પષ્ટ સમજ પડી છે કે હું પદાર્થનો ઉપયોગ કરું છું પણ મારા નથી એ મારા નથીનો બોધ જ્યાં સુધી અંદરમાં નહીં પ્રગટ થાય ત્યાં સુધી યથાર્થ સ્વરૂપમાં ત્યાગ ઘટિત થતો નથી યથાર્થ સ્વરૂપમાં જીવનમાં ત્યાગ નહીં થાય એની એ અવસ્થામાં ત્યાગ કર્યો હશે તો એની સ્મૃતિ બનશે એની સ્મૃતિ બની જશે યાદ આવશે મેં આ ત્યાગ્યું મેં ફલાનું ત્યાગ્યું મેં ઢીંકણું ત્યાગ્યું મેં સંસાર ત્યાગ્યો મેં બધું ત્યાગ્યું પણ આપણું છે જ ક્યાં એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાષે ઊંઘ એટલે પ્રમાદ પ્રમાદમાં આખું જગત પોતાનું ભાષે છે પણ અપ્રમાદમાં જગત સાથેનો સંબંધ છૂટી જાય છે એટલા માટે જ્ઞાની પુરુષ ભોગવીને છૂટે છે કારણ કે મારું માન્યું નથી અને અજ્ઞાની વગર ભોગવે બંધાય છે કારણ કે મારું છે તો જ્યાં સુધી મારા પણ ત્યાગ જીવનમાં ન થાય ત્યાં ત્યાં સુધી સુધી વસ્તુનો પદાર્થ સાથેની એકાત્મ બુદ્ધિ તૂટતી નથી ત્યાં સુધી જીવનમાં ત્યાગ ઘટિત થતો નથી એટલા માટે છે કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય ક્યાં જોઈશે તો કે ચિત્તમાં જોઈશે ચિત્તમાં એટલે સમજણમાં વિચારમાં બોધમાં જ્ઞાનમાં અભિપ્રાયમાં જોઈશે અભિપ્રાય અંદરમાં ઉત્પન્ન થાય કે આ મારું નથી ને મારા માં નથી મારી સાથે નથી એ બોધ અંદરમાં પ્રગટ થાય તો એ જીવનમાંથી છૂટેલું જ છે એને ત્યાગ કરવાની કંઈ જરૂર નથી પણ એ બોધ ઉત્પન્ન નથી થતો માટે ત્યાગ અને વૈરાગ્યની વાત કરવા કરવી પડે છે તો એથી નીચલી કક્ષાએ જ્યારે ઉતરીએ જો આ સમજ ન હોય ને નીચલી કક્ષાએ ઉતરીએ કે જ્યારે આપણે પદાર્થોને પોતાના માન્યા છે ત્યારે મહાપુરુષોએ દાનની વાત કરી ત્યારે મહાપુરુષોએ ત્યાગની વાત કરી પણ વાસ્તવિક અવસ્થા જ્યાં સુધી ચિત્તમાં નહીં આવે ત્યાં સુધી ત્યાગ યથાર્થ સ્વરૂપમાં પરિણામ પામતો નથી અને ત્યાગ યથાર્થ સ્વરૂપમાં પરિણામ નહીં પામે ત્યાં સુધી સ્વસંવેદનની પ્રક્રિયા થઈ શકતી નથી સમ્યક દર્શનમાં આટલો કાળ કેમ લાગે છે આટલો સમય કેમ જાય છે અનંત કાળ કેમ જાય છે સમ્યક દર્શનમાં અનંતકાળ જવાનું કારણ છે કે પોતાની સમજમાં પદાર્થો મારા નથી એ પોતાની સમજમાં આવતું નથી અસંખ્ય વાર પદાર્થો લીધા છે અને છોડ્યા છે વર્તમાન જીવનમાં પણ પદાર્થોને લઈએ છીએ અને છોડીએ છીએ દેહને પણ લઈએ છીએ અને દેહને પણ છોડીએ છીએ પણ આ મારા નથી એ બોધ થતો નથી જો એ બોધ થાય તો અંદરમાં ત્યાગ ઘટિત થાય નહીં તો અંદરમાં ત્યાગ ઘટિત થતો નથી એટલે કહ્યું કે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન પણ પછી મહત્ત્વની વાત કરી અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં જ બાંધ માનક ક્યારેક એને સમજણની ભૂલ કરી છે અને એમ સમજ્યા છે કે પદાર્થો મારા છે અને એને ત્યાગ કર્યો પણ જો પદાર્થો મારા નથી એ ભૂલ ન સુધારે તો પણ પોતાનું ભાન ભૂલી જાય છે ભૂલ થાય એનો વાંધો નથી પણ ભૂલ સુધારવામાં ન આવે એનો વાંધો છે ભૂલ થવી સ્વાભાવિક છે કૃપાળુદેવ કહે છે જીવ સ્વભાવે દોષિત છે તો એના દોષ ભણી કાં જોવું ભૂલ થવી એ સ્વાભાવિક છે પણ ભૂલ પ્રત્યે જાગૃતિ ન થાય ભૂલ પ્રત્યે ભાન ન થાય તો આંતરિક અવસ્થા અંદરમાં ઘટિત થઈ શકતી નથી તો ભૂલ પ્રત્યે પોતાની જાગૃતિ અંદરમાં આવવી જોઈએ એ જાગૃતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અંતર સાથે જોડાણ થઈ શકતું નથી આપણે ઉપયોગને અંદરમાં કેમ લઈ જઈ શકતા નથી આપણો ઉપયોગ અંદરમાં કેમ જતો નથી ઠરવાની તો વાત પછી જ નહીં છે પણ ગમે તેટલું સમજવા છતાં આપણો ઉપયોગ અંતરમુખી કેમ થતો નથી ક્યાં કે જ્યાં સુધી ચિત્તમાં પદાર્થનો બોધ પડ્યો છે ત્યાં સુધી ઉપયોગ અંતરમુખી નહીં થાય કૃપાળુદેવે બસો ચોપનમાં પત્રમાં મહત્ત્વની વાત કરી છે એમને એમ કહ્યું કે જ્યાં સ્વચ્છંદ કંઈક દબાયો છે એને કશાયો ઉપશાંત થયા છે ત્યાં મુમુક્ષુપણાને રોકનારા ત્રણ પરિબળો અમે જાણીએ છીએ એક સંસારની અલ્પ પણ સુખેચ્છા બીજું પરમ દૈન્યતાની ઓછાઈ અને ત્રીજો પદાર્થનો અનિર્ણય અહીં મહત્ત્વની વાત જે પહેલી મૂકી છે સંસારની અલ્પ પણ સુખેચ્છા જ્યાં સુધી સંસારના પદાર્થોમાં સુખ છે એ ભાવ પડ્યો છે ત્યાં સુધી પદાર્થો સાથેની પકડ ઢીલી પડવાની નથી જ્યાં સુધી હું પદાર્થોથી સુખી છું અથવા પદાર્થોમાં સુખ છે પદાર્થોથી મને સુખ મળશે એવો ભાવ પડ્યો છે એવી અંદરમાં એકાત્મતા પડી છે ત્યાં સુધી ઉપયોગ ત્યાંથી છૂટો પડતો નથી ને અંતર્મુખી થતો નથી આપણને ઉપયોગ કેમ અંતર્મુખી થતો નથી આપણે કહીએ છીએ કે ધ્યાન તો ઘણું એ કરીએ છીએ પણ ધ્યાન લાગતું નથી ધ્યાન કેમ લાગતું નથી કારણ કે પદાર્થ સાથેનો સંબંધ છૂટ્યો નથી પદાર્થનું સ્વરૂપ સમજાયા સમજાયું નથી યથાર્થ સ્વરૂપમાં પદાર્થનો બોધ થયો નથી એને પદાર્થનો બોધ યથાર્થ સ્વરૂપમાં થયો નથી એટલે પદાર્થ તરફ આપણો ઉપયોગ ઢળેલો રહે છે એટલે તત્વ તરફ ઉપયોગ ઢળી શકતો નથી ઉપયોગ એક સમયે એકમાં જ રહે બેમાં રહી શકતો નથી અને જે ક્ષણે પદાર્થનો બોધ થાય જે ક્ષણે પદાર્થની સમજ પ્રાપ્ત થાય જે ક્ષણે સમજાય કે પદાર્થો છે પણ મારા નથી મારા માં નથી મારા થકી નથી એ દિવસે ઉપયોગ ત્યાંથી પાછો ફરે છે અને અંતરમુખી ઉપયોગ થઈ જાય છે તો આપણે ઉપયોગને અંતર્મુખી કરવા માટે કોશિશ કરીએ છીએ પણ પદાર્થનો બોધ છોડતા નથી પદાર્થનો બોધ જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી ઉપયોગ અંતરમુખી થતો નથી અંદરમાં જે દિવસે સમજાશે કે પદાર્થો ભલે હું વાપરું છું પણ મારા નથી જેમ મિત્રને ત્યાં ગયા પછી આપણને બોધ પડ્યો છે કે આ ઘર મારું નથી એમ પદાર્થો મારા નથી એ બોધ જો અંદરમાં પડ્યો હશે તો ઉપયોગ સડસડાટ કરતો અંતર તરફ વળી જશે કારણ કે ઉપયોગની બે ચાલ છે ઉપયોગની બે ચાલ છે કાં તો ઉપયોગ અંતરમુખી ચાલ હોય અને કાં તો ઉપયોગની બહિર્મુખી ચાલ હોય બહિર્મુખી ઉપયોગની ચાલ એને વિભાવ કહે છે અંતરમુખી ઉપયોગની ચાલ એને સાધના કહે છે આપણા ઉપયોગની ચાલ કઈ છે જોવું પડશે આપણો ઉપયોગ કઈ તરફ ઢળી રહ્યો છે એને જોવું પડશે એટલા માટે કહ્યું કે ઉપયોગે ધર્મ ઉપયોગનો ઉપયોગ રાખવો એ ધર્મ જ્યારે પરમાત્માને પૂછવામાં આવ્યું કે આટલા શાસ્ત્રો અમે વાંચી શકીએ એમ નથી આટલો અભ્યાસ કરી શકીએ એમ નથી ત્યારે ટૂંકામાં ટૂંકો કોઈ રસ્તો છે કે જેનાથી અમે આત્મસાધના કરી શકીએ ત્યારે પરમાત્માએ કંઈક ઉપયોગ એ ધર્મ ઉપયોગનો ઉપયોગ રાખવો એ ધર્મ ઉપયોગ પ્રત્યે જાગૃતિ રાખવી એ ધર્મ આપણે ઘર છોડીને આવ્યા છીએ જ્ઞાન મંદિરમાં ઘર છોડીને આવ્યા છીએ પણ અત્યારે કોઈ પૂછે કે ઘર ક્યાં છે ઘરના કયા ખૂણામાં કઈ વસ્તુ પડી છે ઘરમાં શું શું વસ્તુ પડી છે તો આપણે ફટાક કરતો જવાબ આપીએ કે ન આપીએ કે વિચારવું પડે તો આપણે ઘર સાથે લઈને આવ્યા છીએ કે મૂકીને આવ્યા છીએ એક અંગ્રેજ ઓથરે મહત્વની વાત કરીને ને એમ કહ્યું કે મેં મારા ઘરના બારણા બંધ કર્યા મેં મારું ફ્રીજ બંધ કર્યું લાઇટો બંધ કરી અને રૂમો બંધ કરતો કરતો હું જ્યારે બારણામાં આવ્યો મુખ્ય દ્વાર તરફ આવ્યો અને મુખ્ય દ્વારનું જ્યારે બારણું બંધ કર્યું અને એને લોક માર્યું અને ચાવી જ્યારે ખુસ્સામાં મૂકી ત્યારે મને ભાન થયું કે આખું ઘર મારા ખિસ્સામાં મેં મૂક્યું છે આ સમજાય છે એની ટકોર કે આપણને સ્મૃતિ પડી છે અને જ્યાં સુધી સ્મૃતિ પડી છે ત્યાં સુધી અંદરની સુરતા નહીં સધાય પદાર્થો માત્ર આપણે પકડ્યા છે એમ નથી પણ પદાર્થોની પ્રગાઢ સ્મૃતિ આપણા જીવનમાં પડી છે પદાર્થો આપણે માત્ર પકડ્યા છે એટલું જ નથી પણ પદાર્થની પ્રગાઢ સ્મૃતિ આપણા જીવનમાં પડી છે અને સ્મૃતિના કારણે નિરંતર આપણી ચેતના એટલે આપણો જ્ઞાન ઉપયોગ પદાર્થ તરફ ઢળેલો રહેશે એટલે ઉપયોગ પરમ તત્વ તરફ જઈ શકતો નથી ઉપયોગ નિરંતર ઢળેલો રહેશે એટલે ઉપયોગ પરમ તત્વ તરફ જઈ શકતો નથી જેને પરમ તત્વની યાત્રા કરવી છે જેને પરમ તત્વમાં ઢળવું છે જેને પરમ તત્વમાં ડૂબવું છે એને પોતાના ઉપયોગ વિશે વિચાર કરવો પડશે એટલા માટે કયું ઉપયોગ એ ધર્મ જ્યાં સુધી ઉપયોગનો ઉપયોગ નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મિકતા પ્રગટ થઈ શકતી નથી એને અંતરમુખી અવસ્થા આવી શકતી નથી ઉપયોગને અંતરમાં લાવવા માટે કોશિશ કરવાની જરૂર નથી પણ ઉપયોગ જ્યાં ઠર્યો છે ત્યાંથી છોડાવવાની કોશિશ કરવાની છે ઉપયોગ છૂટ્યો ત્યાંથી એટલે સ્વભાવે સાધક હશે તો ઉપયોગ અંતર્મુખી જ થવાનો છે ઉપયોગ ક્યાંય જવાનો નથી કારણ કે પદાર્થ વસ્તુ વ્યક્તિ સંજોગ અને ઘટનામાંથી જે ઉપયોગ છૂટવો પડ્યો એ ઉપયોગ ક્યાં જશે તો જ્યાંથી ઉપયોગ ઉઠ્યો છે ત્યાં આગળ પાછો ફરશે આપણે ઉપયોગને વાળવા કોશિશ કરીએ છીએ પણ ઉપયોગ જેના કારણે વળ્યો છે એની સાથેની એકાત્મ બુદ્ધિ આપણા ચિત્તમાંથી છોડતા નથી એટલે ત્યાગ યથાર્થ સ્વરૂપમાં ઘટિત થતો નથી વૈરાગ્ય યથાર્થ સ્વરૂપમાં આવતો નથી તો અહીં પદાર્થોથી ભડકેલા રહેવાની જરૂર નથી પદાર્થો છે માટે અમારા જીવનમાં ઘટના નથી થતી ઘટતી નથી એમ પણ વિચારવાની જરૂર નથી પણ ઉપયોગને પદાર્થમાંથી ખસેડવાની જરૂર છે જે દિવસે એમ સમજાય કે આ પદાર્થ મારા નથી ને મારામાં નથી એ દિવસે ઉપયોગ છૂટો પડશે અને છૂટો પડેલો ઉપયોગ અંતરમુખી થઈ જશે આપણો અનંતકાળ પદાર્થથી ઉપયોગને ખસેડવામાં ગયો છે જેમ સ્પ્રિંગ બે છેડા ઉપર બાંધેલી હોય એને એક છેડા ઉપર લાવી હોય તો એક છેડો છૂટો કરો એટલે ઓટોમેટિક બીજા છેડામાં આવી જાય છે એમ ઉપયોગ એ ચૈતન્યનો ગુણધર્મ છે ચૈતન્યનો ધર્મ છે એને ખેંચીને આપણે પદાર્થમાં લઈ ગયા છે ઉપયોગને તાણી તાણીને પદાર્થમાં લઈ ગયા છે પદાર્થમાં તન્મય કર્યો છે હવે ત્યાંથી છૂટો કરો ઉપયોગ આપોઆપ જશે ક્યાં જ્યાંથી ઉપયોગ ઉઠ્યો છે ત્યાંથી પાછો ફરશે ઉપયોગનું જ્યાંથી ઉઠો છે ત્યાંથી પાછા ફરવું એનું નામ ધ્યાન અને પાછો ફરેલા ઉપયોગનું ચેતનામાં ઠરવું એને કહેવાય સમાધિ તો ભૂલ એ થાય છે કે વસ્તુનો ત્યાગ કરવાનો નથી પણ વસ્તુનું સ્વરૂપ સમજવાનું છે વસ્તુનું સ્વરૂપ સમજ્યા વગર વસ્તુનો ત્યાગ થઈ શકતો નથી વસ્તુ છોડવી એમ વાત નથી છોડો તો પણ ઠીક ન છોડો તો પણ ઠીક પણ વસ્તુ સાથે એકાત્મ બુદ્ધિ થઈ છે મારાપણું થયું છે એ છોડવાનું છે એ જે દિવસે છૂટી જશે એ દિવસે ઉપયોગની દ્વારા અંતર્મુખી થઈ જશે ઉપયોગ અંદરને સ્પર્શ કરશે પણ એ પ્રયોગ આપણે આપણા જીવનમાં કરતા નથી અને પદાર્થનું યથાર્થ સ્વરૂપનો બોધ આપણા જીવનમાં પ્રગટ થતો નથી જ્યાં સુધી પદાર્થનો યથાર્થ બોધ જીવનમાં નહીં થાય ત્યાં સુધી ઉપયોગ છૂટશે નહીં અસમાધિ મરણનું કોઈ પણ વિશેષ કારણ હોય અસમાતિ મરણ જે થાય છે એ અસમાધિ મરણનું કારણ એ છે કે અસમા જ્યારે મૃત્યુ વખતે માત્ર દેહ જ છૂટતો નથી પણ દેહ સાથે છોડાયેલા પદાર્થો સંબંધો વ્યક્તિઓ વસ્તુઓ ઘટનાઓ ચિંતનો અભિપ્રાયોને બોધ એ બધું એક ઝાટકે છૂટે છે અને એ છૂટતી વખતે વ્યથાને વેદના થાય છે અસમાધિનું મુખ્ય કારણ તો જે બારની એટેચમેન્ટ છે એ છૂટે છે એનું મુખ્ય કારણ છે દેહ તો છૂટે છે પણ દેહ સાથે સંકળાયેલી તમામ અવસ્થાઓ એક ઝાટકે યમરાજા છોડાવી દે છે અને એનો ભય અંદરમાં વ્યાપી જાય છે એના કારણે દુઃખ થાય છે એટલા માટે મરતા પહેલાં જીવને વિચાર આવે છે દેહ છોડતા પહેલાં જીવને વિચાર આવે છે કે આટલી મહેનત કરી આટલો પ્રયત્ન કર્યો આટલું સાચવ્યું આટલું કરકરસે કરીને બચાવ્યું અને મારે છોડીને જવાનું સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી અને કે સાથે લઈ જવાની વ્યવસ્થા હોત તો આ પૃથ્વી ઉપર સાવરણીનું ઠૂંઠું પણ બચત નહીં એ પણ ઉપર ગયું હોત એ સમજ જો પ્રગટ નહીં થાય તો સમાધિ નહીં પ્રગટ થાય આપણે સમાધિ પ્રાપ્ત કરવા માટે કોશિશ કરીએ છીએ પણ અસમાધિના કારણો તો દૂર કરતા નથી અસમાધિના કારણોમાં પણ પદાર્થની જ પકડશે વસ્તુની પકડ છે દેહની પકડ છે વ્યક્તિની પકડ છે સંજોગોની પકડ છે એ બધી પકડ જ છે તો જન્મથી માણીને મૃત્યુ સુધીની તમામ અવસ્થાઓમાં આપણા જીવનમાં પકડ પડી છે એ પકડ ન છૂટે ત્યાં સુધી આત્મબોધ અંદરમાં થઈ શકતો નથી કૃપાળુદેવ કહે છે અમે માળ યાદ કરીએ ત્યારે યાદ આવે છે કે અમે દેહધારી છીએ અમે માંડ યાદ કરીએ ત્યારે યાદ આવે છે કે અમે દેહ ધારી છે જેને દેહની સ્મૃતિ નથી એને પદાર્થની સ્મૃતિ ક્યાંથી હશે બધી સ્મૃતિ અંદરમાંથી નીકળી જાય આંતરિક અવસ્થામાં જે કંઈ કરવાનું છે અંતર અવસ્થામાં કરવાનું છે એટલે કૃપાળુદેવ કહે છે કે સંસારની અલ્પ પણ સુખેચ્છાનો ભાવ જ્યાં સુધી પડ્યો છે સંસારમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી પદાર્થો જીવનમાંથી છૂટતા નથી અને કદાચ છોડ્યા હશે તો એની સ્મૃતિ બનશે એની યાદ બનશે એ વારેઘડીએ યાદ આવ્યા કરશે મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું છોડ્યું તો ખરા પણ મેં અંદરમાં પેસી ગયું મેં એટલે અહંકાર હું એટલે અહંકાર અહંકારની ધારા અંદરમાં પેસી ગઈ મેં દાન કર્યું પ્રકૃતિમાંથી લીધું એને પ્રકૃતિને પાછું આપ્યું એમાં દાન કર્યું કહેવાય કે ઓછીનું આપ્યું કહેવાય ઉછીનું પાછું વાળ્યું કહેવાય પણ આપણે કહીએ છીએ કે મેં દાન કર્યું પ્રકૃતિમાંથી લીધું સમાજમાંથી લીધું સમાજને પાછું આપ્યું બારથી લીધું અને બારથી પાછું આપ્યું એને આપણે દાન કહીએ છીએ પણ આ સમજ જો અંદરમાં નહીં હોય તો અબંધ પરિણામ આવી શકતો નથી એટલે કૃપાળુદેવ કહે છે કે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન એને જ્ઞાન નહીં થાય ન થવાનું કારણ શું છે કે પદાર્થનો યથાર્થ બોધ નથી એ છે પદાર્થથી ભાગવાની જરૂર નથી પદાર્થને ફેંકી દેવાની જરૂર નથી પદાર્થમાં તોડફોડ કરવાની જરૂર નથી પણ પદાર્થનું સ્વરૂપ સમજવાની જરૂર છે એ યથાર્થ સ્વરૂપમાં ન સમજાય ત્યાં સુધી પદાર્થનો બોધ ચિત્તમાં રહે છે અને પદાર્થનો બોધ ચિત્તમાં રહેવાના કારણે પદાર્થો આવે છે ને જાય છે પણ પદાર્થનું એટેચમેન્ટ અંદરમાં રહી જાય છે વસ્તુ આવે અને જાય પણ વસ્તુનો બોધ અંદરમાં રહી જાય છે એટલે ઉપયોગ આપણો એ બોધમાં ફસાયો છે વસ્તુમાં ફસાયો છે વ્યક્તિમાં ફસાયો છે સંજોગોમાં ફસાયો છે વ્યવસ્થામાં ફસાયો છે એમાંથી બોધને છૂટો કરવો પડે એમાંથી ઉપયોગને છૂટો કરવો પડે તો ઉપયોગ અંતરમુખી થાય નહીં તો ઉપયોગ અંતરમુખી થઈ શકતો નથી આ પ્રયોગ આપણા જીવનમાં આપણે કરવો પડશે થોડી ક્ષણો માટે પણ થોડી ક્ષણો માટે પણ જો આ પ્રયોગ કર્યો છે જીવનમાં તો એ પરિણામજનક હશે થોડી ક્ષણો માટે પણ પ્રયોગ કર્યો હશે તો જીવનમાં પરિણામજનક હશે પણ એ પ્રયોગ જ નહીં કરીએ તો આપણા જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ઘટિત થતા નથી અંદરમાં એ અવસ્થા પ્રગટાવવી પડશે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન ત્યાગ વિરાગમાં અટકવું એટલે એનો તે થયો કે પદાર્થનો તો પોતાનામાં પડ્યો છે હવે પોતે એમ સમજે છે કે હું દાન કરું છું એટલે હું ત્યાગ કરું છું તો ત્યાગ અને વિરાગમાં લેવામાં ને છોડવામાં લેવામાં ને છોડવામાં એની ચેતના અટકી જાય છે એટલે છોડતા પહેલા ભેગું કરે છે અને ભેગું કર્યા પછી કંઈક અંદરમાંથી છોડે છે તો ભેગું કરવું ને છોડવું ભેગું કરવું ને છોડવું આખો આપણો ઉપયોગ એમાં અટવાયેલો પડ્યો છે હવે એ ઉપયોગ જો છૂટો થાય તો પરમ તત્વ તરફ એની યાત્રા થાય ચૈતન્ય તરફ એની યાત્રા થાય નહીં તો ચૈતન્ય તરફ એની યાત્રા થઈ શકતી નથી તો આ સમજ અંદરમાં વિકસિત કરવી પડશે આ સમજ અંદરમાં વિકસિત કરવી પડશે કૃપાળુ દેવે ત્યાગ વિશે ઘણી ગંભીર વાતો કરી છે મલ્ટિપલ દ્રષ્ટિકોણથી ઘણા દ્રષ્ટિકોણથી કૃપાળુદેવે ત્યાગનું વિશ્લેષણ કર્યું છે અને ત્યાગની વાત કરી છે પાન નંબર ચારસો ને બાવન ઉપર કૃપાળુદેવ કહે છે બહુ અદ્ભુત વાત કરી છે એમને એમ કહે છે પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે મૂળભૂત વાત પહેલા કરી એમને આત્મ પરિણામથી પદાર્થનો જે તાદાત્મ અભ્યાસ છે એની સાથે એટેચમેન્ટ છે એની સાથે જોડાવા પણ છે એનો ત્યાગ એનું નિવર્તન પોતાના જીવનમાં કરવું પડશે પદાર્થ ભલે રહ્યો પદાર્થ ભલે રહ્યો પદાર્થ રહે એનો વાંધો નથી પણ પદાર્થનો અધ્યાસ જો છૂટી જાય તો જીવનમાં કામ થઈ જાય આપણને રખાડાવનારું પરિબળ પદાર્થ નથી કારણ કે પદાર્થ વગર જીવન નથી તો રખડાવનારું પરિબળ પદાર્થ નથી પણ પદાર્થનો અધ્યાસ છે તો ત્યાગ જે કરવાનો છે અધ્યાસ ત્યાગ કરવાનો છે એટેચમેન્ટ જોડાણ તાદાત્મા એકરૂપપણું મારાપણું એ છોડવાનું છે એટલે કહ્યું કે આત્મપરિણામથી અન્ય પદાર્થનો જેટલો તાદાત્મ અધ્યાસ જેટલા પ્રમાણમાં પદાર્થ સાથે ઉપયોગનું એકરૂપપણું તદારૂપપણું એટલો અંદરમાં પોતાના જીવનમાં પ્રબળ આસક્તિ પેદા થશે પણ જેટલું નિવર્તન જેટલું એમાંથી અટકીશું અથવા જેટલું એમાંથી રોકાઈ જઈશું એટલું જીવનમાં ત્યાગ ઘટિત થશે એટલે મુનિ પણ સંસારનો ત્યાગ કરે છે કૃપાળુદેવે બહુ મહત્વની વાત કરી છે કે ક્યારે થઈશું બાહ્યાંતર જો બાહ્ય નિર્ગ્રંથ અને અભ્યંતર નિર્ગંથ બે વાત કરી બાહ્ય નિર્ગ્રંથ એટલે વ્યક્તિ વસ્તુ પદાર્થ અને ઘટનાઓ સાથેનું તાદાત્વપણું છૂટી જાય એ બહારની પણું અને વૃત્તિઓ વિકારો અને વાસનાઓનો સંગ અંદરમાંથી થઈ તૂટી જાય એ અભ્યંતર નિવર્તનપણું ક્યારેય થઈશું બાહ્યાંતર નિર્ગંથ જો એ નિર્ગંથના બે પ્રકાર બાહ્ય નિર્ગંથ ઘણા જોવા પડશે મળશે પણ અભ્યંતર નિર્ગંથપણું જ્ઞાની પુરુષમાં જોવા મળશે કે જ્યાં વૃત્તિઓનો ત્યાગ છે પેલામાં વસ્તુઓનો ત્યાગ છે બહારમાં બહારનો ત્યાગ છે બહારનો ત્યાગ જો અંતરના ત્યાગ માટે હોય તો જીવનમાં ઉપયોગી થાય પણ બહારના ત્યાગમાં જો અટકી જાય તો જીવનમાં અભ્યંતર ત્યાગ પ્રગટ થતો નથી તો પરમ તત્વની અનુભૂતિથી વંચિત રહી જાય છે પરમ તત્વનો સ્પર્શ થતો નથી પરમ તત્વની અનુભૂતિ થતી નથી પરમ તત્વ સાથે જોડાણ થતું નથી એને પરમ તત્વ સાથે જ્યાં સુધી જોડાણ નહીં થાય ત્યાં સુધી પદાર્થનો વિશેષ બોધ નહી થાય પદાર્થ છૂટશે નહીં અંદરમાં આ સમજ વિકસિત કરવી પડશે એટલે કહે છે કે આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નેવડતો તેને શ્રીજીને ત્યાગ કહે છે એકસો અઠાવનમાં પાના ઉપર કૃપાળુદેવ એમ કે છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે જ્ઞાનીઓ આહારના ત્યાગની વાત કરતા નથી સ્વાદના ત્યાગની વાત કરે છે આપણે કહીએ છીએ હું પાંચ દ્રવ્ય કહું છું હું છ દ્રવ્ય કહું છું પણ સ્વાદનો રસ છૂટ્યો ગીતામાં કહ્યું છે કે વિષયા વર્તન તે નિરાહારસ્ય દેહ રસવર્જમ રસોમપી પરમ દ્રષ્ટવા નિવર્તતે વિષયો તો જીવતા પણ છૂટે છે અને મરીન તો છૂટ જ છે વિષયો જીવન હોવા છતાં જીવતા પણ વિષયો તો છૂટે છે અને મરીન તો વિષયો છૂટ જ છે પણ વિષયનો રસ રહી જાય છે અને વિષયનો રસ એનું નામ વાસના વિષયનો રસ એનું નામ વાસના આપણે વિષયો છોડ્યા છે પણ વાસના છોડી નથી કૃપાળુદેવ એમ કે છે કે વાસના છોડવાની છે વિષયો છૂટી જશે વિષય રહે તો એ ભલે ને વિષય ન રહે તો એ ભલે જેના જીવનમાંથી વાસના છૂટી જાય છે એના જીવનમાંથી વિષયો સ્વાભાવિકપણે છૂટી જાય છે એનો અર્થ પછી એને વિષયનો રસ નથી એને શ્રેષ્ઠ વસ્તુ મળે તો પણ વાંધો નથી અને શ્રેષ્ઠ વસ્તુ ન મળે તો પણ વાંધો નથી કારણ કે વિષયનો રસ છૂટી ગયો છે તો છૂટવો ત્યાગ છે વિષયના રસનો ત્યાગ કરવાનો છે વિષયનો નહીં આપણે વિષયનો ત્યાગ કરીએ છીએ વિષયના રસનો ત્યાગ કરતા નથી એટલે આપણો ઘા ખોટી જગાએ વાગે છે એને ખોટી જગાએ વાગવાના કારણે એ અહંકારમાં પરિવર્તિત થઈ જાય છે એટલા માટે કહ્યું કે લહ્યું સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નથી એને વ્રત લઈને બેઠો છે એટલે વ્રત અહંકારમાં પરિવર્તિત થાય છે તો વૃત્તિનું સ્વરૂપ વૃત્તિનો રસ અંદરમાંથી જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી બારમાં ત્યાગ ઘટિત થતો નથી એટલે માત્ર વિષયો ત્યાગવાથી એ પ્રયોગ છે તો કરવા કે ન કરવા કરવા એટલા માટે કે પોતાના જીવનમાં પ્રયોગ છે કે આ ત્યાગ કર્યા પછી મારું ચિત્ત ત્યાં જાય છે કે નથી જતું મારું ચિત્ત એ તરફ ઢળે છે કે નથી ઢરતું મારો ઉપયોગ એ તરફ ઢળે છે કે નથી ઢરતો એને એનું પોતાનું એસેસમેન્ટ કરી શકાય એટલા માટે પદાર્થોનો બારમાં ત્યાગ કરવાનો છે પણ વાસ્તવિક ત્યાગ તો પદાર્થોના રસનો કરવાનો એ રસનો ત્યાગ ન થાય ત્યાં સુધી ખરો ત્યાગ ઘટી શકતો નથી એટલા માટે કૃપાળુદેવ કહે છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે સ્વાદ છૂટી જાય જે મળ્યો બરાબર સ્વાદિષ્ટ મળે તો પણ વાંધો નથી અને સ્વાદિષ્ટ ન મળે તો પણ વાંધો નથી એના જીવનમાં કોઈ કમ્પ્લેન નથી કોઈ ફરિયાદ નથી અંદર આ બોધ પ્રગટ થયા પછી જીવનમાંથી કમ્પ્લેન જતું રહે છે આપણો મોટા ભાગનો સમય બહેનોનો સમય ક્ષામાં જાય છે રસોડામાં જાય છે અને રસોડામાં જાય છે એનો છે સ્વાદ પોષવામાં મોટા ભાગનો આપણો જીવનનો ઘણો ખરો કાળ આપણે સ્વાદ પોષવામાં કાઢીએ છીએ એક ઊંઘમાં જીવનનો વન થર્ડ ભાગ ઊંઘમાં જાય છે અને જે બાકીના ટુ થર્ડ બચ્યો એમાંથી મોટા ભાગનો ભાગ કાળ રસોડામાં જાય કારણ કે સ્વાદ તો સ્વાદનો ત્યાં જ્યાં સુધી જીવનમાં નહીં થાય એનો અર્થ એવો નથી કે બે વાળું જ ખાવું પણ સ્વાદને પણ જાણનારા બનવું બે સ્વાદને પણ જાણનારા બનવું તો આપણે એમાં જાણનારા છીએ જોડાનારા નથી આરોપી છીએ આરોપી નથી સાક્ષી છીએ અને સાક્ષીને સજા થતી નથી એમ સાક્ષીને બંધ પડતો નથી તો સારા સ્વાદના પણ સાક્ષી બનવું અને નબળા સ્વાદના પણ સાક્ષી બનવું એ ન થાય તો આ પદ્ધતિ અપનાવવી તો પણ અંદરમાં સ્વાદનો ત્યાગ પ્રગટ થશે પણ કોઈક બિંદુ પર આપણે પ્રયત્ન તો કરવો પડશે ને જો આપણા જીવનમાં પ્રયત્ન નહીં હોય તો ત્યાગ ઘટિત થશે કેવી રીતે ત્યાગ આવશે કેવી રીતે જીવનમાં એને એક વિચાર કરવા જેવો છે જો બધા જ વ્યક્તિને સ્વાદનો ત્યાગ જો જતો રહે તો આ જીવનમાં કેટલી નિરાશ થાય વિચારી તો શક્ય ને કેટલી શાંતિ હોય ને કેટલું સમાધાન હોય આપણા જીવનમાં પણ એ થતું નથી ત્રીજી વાત એ કરી પંદરમાં પાના ઉપર કે સદા ત્યાગવા યોગ્ય શું સદાય શેનો ત્યાગ કરવો ક્યારે પણ ગ્રહણ ન કરવું અને નિરંતર ત્યાગ કરવો શું કરવું તો અકાર્યનો સદાય ત્યાગ કરવો ન કરવા જેવું કાર્ય છે એનો સદાય ત્યાગ કરવો જે બીજાના જીવનને બાધા પહોંચાડે છે જે બીજાના જીવનને દુઃખ પહોંચાડે છે જે બીજાના જીવનને વ્યથા પહોંચાડે છે જે બીજાના જીવનને વેદના પહોંચાડે છે એનો જીવનમાં ત્યાગ કરવો આપણે મોટે ભાગે બીજાના જીવનમાં વ્યથા પહોંચાડતા હોય તો વાણીથી પહોંચાડીએ છીએ શરીરથી તો ઓછામાં ઓછી વ્યથા પહોંચાડીએ છીએ પણ વાણીથી વ્યથા વધારે પહોંચાડીએ છીએ અહીં કૃપાળુ દે એમ કે છે કે વાણીનો સંયમ રાખવો બને તો બોલવું જ નહીં અને બોલવું તો એવું બોલવું કે સામેની વ્યક્તિને આલ્લાદ થાય મલમનો લેપ લાગ્યો હોય એવું થાય આપણે તો મરચાં ઉઠે એવું બોલીએ છીએ આપણે એવું બોલીએ છીએ કે મરચાં ઉઠે એવું બોલીએ છીએ તો એ જાગૃતિ આપણે આપણા જીવનમાં રાખવી પડશે બાની એસી બોલીએ મનકા આ પાક હોય બાની એસી બોલીએ મનકા આપા ખોય ઓરન કુ શીતલ કરે આપહુ શીતલ હોય વાણી એવી બોલીએ કે બીજાને પોતાનો આપા એટલે અહંકાર પોતાનો અહંકાર છોડીને વાણી એવી બોલીએ કે બીજો પણ એના જીવનમાં ટાળકનો અનુભવ કરે એને આપણા જીવનમાં પણ ટાળક થાય એને રાજી રાખવા નહીં એના ખોટા વખાણ કરવા માટે નહીં પણ એના જીવનને શીતલતા મળે એવી વાણી જોઈએ એટલા માટે ભગવાન મહાવીર સાધકોને એમ કહેતા હે દેવાનું પ્રિય આ ઘરમાંય કોઈને ગમતો નથી એને ભગવાન મહાવીર દેવાનું પ્રિય કહેતા હતા દેવાનું પ્રિય એને ભગવાન બુદ્ધ ભંતે કહેતા હતા હે ભગવત હે સંત એમ કરીને બોલાવતા હતા ભગવાન મહાવીર દેવોને પ્રિય એમ કહેતા હતા આટલી બધી વાણીની સુકો મળતા બીજાના જીવનમાં કેટલો આલ્હાદ પેદા કરે છે પણ રફ એન્ડ ટફ શબ્દો બીજાને કેટલું નુકસાન કરે છે એનો વિચાર આપણે આપણા જીવનમાં કરવો પડશે આપણો એક રફ એન્ડ ટફ શબ્દ જ્યારે બીજાને સ્પર્શ કરે છે ને ત્યારે એના આખા જીવનને જગજોડી નાખે છે આખા જીવનને જગજોડી નાખે છે એટલું જ નહીં પણ એ શબ્દ એની સ્મૃતિ બને છે એની સ્મૃતિમાં ચાલ્યો જાય છે અને સ્મૃતિમાં ચાલ્યો જવાના કારણે જેટલી વખત એને યાદ આવે છે એટલી વખત એને ખેદ અને સામેની વ્યક્તિ પ્રત્યે નફરત થાય છે શબ્દ તો એ ક્ષણમાં બોલાય છે પણ એનો કર્મનો અનુબંધ આપણે જીવીએ ત્યાં સુધી થાય છે શબ્દ તો એક એક ક્ષણમાં બોલાવીને વિખરાઈ ગયો ચાલ્યો ગયો શબ્દ તો પણ એ શબ્દએ જે નુકસાન પહોંચાડ્યું છે એ જીવન પર્યંત એ વ્યક્તિને સાલે છે અને જીવન પર્યંત કહેનાર વ્યક્તિ સાથે નફરત કરે છે તો એનો કર્મનો અનુબંધ કેટલા વખતનો થયો આખા જીવન પર્યંતનો કર્મનો અનુબંધ થાય છે તો આપણે બીજાને પાપમાં નાખ્યો કે શું કર્યું એટલા માટે કે છે કે પોતાની વાણી પર પણ કાબુ રાખવો પડશે એટલે અકાર્ય પોતાના જીવનમાં ત્યાગ કરવો પડશે સાતસો છ માં પાના ઉપર કૃપાળુ દેવ કે છે ત્યાગ પર લક્ષ રાખવો ત્યાગ મોડો રાખવો નહીં ત્યાગ મજાની વાત તો એ છે કે અંદરની જો સ્મૃતિ આવશે તો બહારનો ત્યાગ આપોઆપ ઘટિત થશે માનો કે એક વ્યક્તિ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખે છે એ નિરંતર પોતાના શ્વાસોશ્વાસને જોઈ રહ્યો છે તો બારમાં એની વૃત્તિ જશે ખરા વૃત્તિ તો શ્વાસ ઉપર આવી કેન્દ્ર બિંદુ મળી ગયું એને તો વૃત્તિ હવે બીજા બધા વિષયોમાં વિકારોમાં વાસનાઓમાં જશે ખરા નહીં જાય કારણ કે વૃત્તિને તો એક આધાર મળી ગયો ઉપયોગને એક આધાર મળી ગયો તો એ આધાર ઉપર ઉપયોગને ટેક્યો એમ ઉપયોગને કોઈ આધાર ઉપર ટેકવવો પડશે એને ઉપયોગને એક આધાર ઉપર ટેકવવાથી બાકીનું બધું વિસ્મૃત થઈ જશે આવીન આવીન ચાલ્યું જશે એ જીવનને સ્પર્શ નહીં કરે અને ચાલ્યું જશે એટલે જીવનમાં બંધાતા અનંત કર્મોની વર્ગણા છૂટી જશે આપોઆપ કર્મનો બંધ અંદરમાં છૂટી જશે પણ ક્યારે આપણે ઉપયોગને એક બિંદુ ઉપર ઠેરવીએ તો જો એક બિંદુ ઉપર નહીં ઠેરવીએ તો ઉપયોગ ફર્યા જ કરશે સતત એમ કે છે કે અજ્ઞાન દશામાં સોયની અણી ઉપર રાયનો દાણો રહે એટલો સમય પણ ઉપયોગ સ્થિર રહેતો નથી તો કોઈ બિંદુ પર ઠેરવવું પડે કોઈ પ્રયોગ તો કરવો પડશે ને આપણો ઉપયોગ વારે ઘડીએ પદાર્થમાં ચાલ્યો જાય છે એટલે બહારમાં ચાલ્યો જાય છે તો એને રોકવા માટે કોઈ જગ્યાએ સ્થિર તો કરવો પડશે ને કોઈ મનને મરકટ કહે કોઈ કહે છે ઊંઠ કોઈ મનને મરકટ કહે કોઈ કરે છે ઊંટ બાંધીને સ્થિર કરવા સુમિરન કેરી ખૂંટ એને મનને કોઈ પણ ખૂંટ ઉપર બાંધવું પડશે અને ખૂંટ એટલે પરમાત્માનું સ્મરણ શ્વાસોશ્વાસ જે કંઈ ઠીક લાગે અથવા જે કંઈ સાધન અનુકૂળ આવે એ અનુકૂળ સાધન ઉપર પોતાના ઉપયોગને બાંધી દેવો એટલે સ્થિર કરવું અને સ્થિર કરવાથી બાકીનું આખું જગત છૂટી જશે પણ પ્રયોગ આપણે આપણા જીવનમાં કરવો પડશે એકલા શાસ્ત્રો વાંચવાથી એકલા તત્વની ચર્ચા કરવાથી એકલા વસ્તુઓને જાણવાથી જીવનમાં પરિણામ આવતું નથી પણ જીવવાથી પરિણામ આવે જાણવાથી જાણવું એ તો ઇન્ફોર્મેશન છે માહિતી છે નોલેજ છે નકશો છે એથી વિશેષ કંઈ નથી પણ અનુભૂતિ માટે પોતાના જીવનમાં પ્રયોગ કરવો પડશે અને જ્યાં સુધી પ્રયોગ નહીં થાય ત્યાં સુધી અનુભૂતિના દ્વાર ખુલતા નથી તો એ વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટ કરવો પડશે સાતસો છમાં માં પાના ઉપર એમને મહત્વની વાત કરી સત્સંગથી માયા વેગળી રહે છે આજે માયા એટલે એટેચમેન્ટ જે જોડાણ છે વસ્તુઓ સાથેનું જોડાણ છે વસ્તુની માયા છે એ સત્સંગથી વેગળી રહે છે તુલસીદાસે એમ કહ્યું કે આધે મેં આધિગળી આધે યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ કરોડો અપરાધ પોતાના ઓછા થાય છે કારણ કે સત્સંગમાં સમજ મળે છે વસ્તુનો ખ્યાલ આવે છે વસ્તુનો બોધ થાય છે અને કોઈ પણ એવી અવસ્થા જો જીવનને સ્પર્શી ગઈ તો પોતાનું રૂપાંતરણ થઈ જશે પણ આપણે સત્સંગમાં કેટલા એટેન્ટિવ છીએ આપણો ઉપયોગ કેટલો ઢળેલો છે અને એનો પ્રયોગ આપણે કેટલો કરીએ છીએ એના ઉપર આધાર છે માત્ર સત્સંગ સાંભળવાથી લાભ નહીં થાય પણ અંદરમાં આપણો ઉપયોગ કેટલો ભળે છે એનાથી લાભ થશે અને ભળ્યા પછી આપણે કેટલો જીવનમાં પ્રયોગ કરીએ છીએ એનાથી લાભ થશે એ ક્યાંક ને ક્યાંક પોતાના પ્રયોગ પોતાને જીવનમાં કરવા પડશે પ્રયોગ પોતાના જીવનમાં કરવા પડશે પ્રયોગમાં નિષ્ફળ જઈએ એનો વાંધો નથી પણ પ્રયોગ કરીએ એ મહત્વનું છે એક વખત નિષ્ફળ ગયા બીજી વખત સફળતા મળવાની જ છે મળ્યા વગર રહેવાની નથી પણ પ્રયોગ નિષ્ઠાપૂર્વક આપણે જીવનમાં કરીશું તો જ સફળતા મળશે નહીં તો એ સફળતા મળી શકતી નથી છઠ્ઠી વાત એ કહી સાતસો સત્તાવનમાં પાના ઉપર કૃપાળુદેવે કહ્યું કે બાહ્ય ત્યાગ અને અભ્યંતર ત્યાગ અભ્યંતર ત્યાગને બાહ્ય ત્યાગ અભ્યંતર ત્યાગને સહાયકારી છે બહારનો ત્યાગ છે એનાથી એક અવસ્થા એકાંતને મળે છે એકાંતની અવસ્થા મળવાના કારણે બારના ત્યાગમાં એટલે સંન્યાસ અવસ્થા અથવા બહારનો ત્યાગ અથવા એકાંતમાં બેસવું એના કારણે શું થાય છે કે અંદરની વૃત્તિઓનું દર્શન થાય છે અંદરની વૃત્તિઓનું દર્શન નહીં થાય તો કાઢીશું શું અગર જો અંદર એને અંદરમાં વૃત્તિઓ બે પ્રકારની છે એક સૂક્ષ્મ અને બીજી બાદર બાદર વૃત્તિઓ એટલે સ્થૂળ વૃત્તિઓ સ્થૂળ વૃત્તિઓ બુદ્ધિની પકડમાં આવે પણ સૂક્ષ્મ વૃત્તિઓ પ્રજ્ઞાની પકડમાં આવે એટલે સૂક્ષ્મ વૃત્તિ માટે ધ્યાન પણ સ્થૂળ વૃત્તિ માટે તીક્ષ્ણ બુદ્ધિ જોઈશે તીક્ષ્ણ બુદ્ધિના કારણે પોતાની સૂક્ષ્મ વૃત્તિઓ પકડાય છે અને સૂક્ષ્મ વૃત્તિઓ પકડાવવાના કારણે એ વૃત્તિઓનો બોધ પ્રગટ થાય છે તો વૃત્તિઓ ધીરે ધીરે કાઢી શકાય તો પોતે કાલે જોયું તો યાદ હોય તો સાધનાના છ સાધનો મુમુખ પ્રગટાવવાના ઉત્સાહ નિશ્ચય ધીરજ સંતોષ એકાંત વાસ અને પદાર્થનો નિર્ણય એમાં એકાંતવાસ મહત્વનો એટલા માટે છે કે એકાંતવાસમાં એટલે જ્યારે આપણે વ્યક્તિ વસ્તુ સંજોગ અને ઘટનાથી છૂટા પડીએ ત્યારે આપણું ચિત્ત આપણા મન સાથે જોડાય છે ચિત્ત આપણા મન સાથે જોઈન થાય છે એ જોડાવાના કારણે મનમાં પસાર થતી વૃત્તિઓ એટલે વિચારોના દર્શન થાય છે તો આપણને ખ્યાલ આવે કે આપણા જીવનમાં કઈ કઈ વૃત્તિઓ પસાર થઈ રહી છે કઈ પ્રભાવશાળી છે અને કેટલા પ્રમાણમાં કઈ વૃત્તિ દબાણ ઉત્પન્ન કરે છે એનો ખ્યાલ આવશે પણ એકાંતમાં બેઠા જ ન હોય તો કેવી રીતે ખ્યાલ આવશે એટલે એકાંત વાસ એ મહત્વનો છે અહીં એકાંત એટલે અવસ્થા એવું જ નથી પણ વ્યક્તિ એકાંતમાં જઈને બેસે પોતે પાંચ કલાક દસ મિનિટ અડધો કલાક એને પોતાના ચિત્તમાંથી બીજું કંઈ જ કરવાનું નથી માત્ર ચિત્તમાંથી પસાર થતી વૃત્તિઓને જોવાની છે ચિત્તમાંથી પસાર વૃત્તિઓને એમાં ભળ્યા વગર એને રૂપાંતરિત કર્યા વગર એને દબાવ્યા વગર માત્ર જેમ નદીના કિનારે ઊભા ઊભા પાણીનો પ્રવાહ જોતા હોય એમ વૃત્તિઓને જોવાની છે એ જોયાથી અંદરમાં કઈ પ્રકારની વૃત્તિઓ કામ કરી રહી છે ખબર પડશે એમાં એક વૃત્તિ પ્રબળ હોય માનો કે ક્રોધ અહંકાર કપટ લોભ છે તો કોઈનામાં ક્રોધ પ્રબળ હોય કોઈનામાં અહંકાર કપટ હોય કોઈનામાં માયા તીવ્ર હોય તો એક કસાય તીવ્ર હોય બાકીના કસાય ગૌણપણે એને મદદ કરતા હોય બધા કસાયો એકસાથે કામ ન કરે પણ એક કસાય જ્યારે સક્રિયપણે કામ કરતો હોય ત્યારે બીજા કસાયો એને અનુષાંગિક મદદ કરે આનુાંગિક મદદ કરી એટલે આપણો પોતાનો મુખ્ય કષાય આપણે શોધવો પડે અંદરમાં કે મારામાં મુખ્ય કસાય પરિગ્રહ છે લોભ છે માયા છે કપટ છે ક્રોધ છે શું છે એને અંદરમાં શોધવો પડે એ શોધવાના કારણે પછી સાધના જે છે એ મુખ્ય કષાય જે પકડાય એની આજુબાજુમાં સાધના ગોઠવવી પડે મુખ્ય કષાય આપણા જીવનમાં પકડાય એની આજુબાજુમાં સાધના ગોઠવવી પડે એટલે કૃપાળુદેવે કહ્યું એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર નૃપતિ જીતી એ દળપુરને અધિકાર જેમ રાજા જીતાયો તો એનું લશ્કર જીતાયું એનું નગર જીતાયું અને એના અધિકારો પણ જીતાઈ ગયા એમ એક વિષય અંદરમાં જીતાય તો બાકીના વિષયો આપોઆપ જીતાઈ જાય આપણે ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળમાં જે મહાપુરુષોએ જે જ્ઞાની પુરુષોએ સાધના કરી છે એમનામાં જોઈશું તે એમને એક એક વિષયના વ્રત ઉપર સાધના કરી છે પણ બીજાના વિષયો આપોઆપ જીતાઈ ગયા છે બીજા વિષયો આપોઆપ એમને જીતી લીધા છે કારણ કે એક મુખ્ય વિષય જો જીતાઈ જાય તો જેમ રાજા જીતા હતા દળપુરને અધિકાર જીતાય છે એમ બીજા વિષયો આપોઆપ જીતાઈ જાય છે કંટાળ્યા વગર પ્રયોગ કરવો પડશે એમને કહેશો કે આ શે થાય આ થઈ શકે છે આ સહેલું છે વાત કરીએ છીએ એટલે કઠિન લાગે છે પણ પ્રયોગ બહુ જ સહેલો છે પણ આપણે પ્રયોગમાં ઉતરતા નથી માત્ર જ્ઞાનથી જાણીએ છીએ અને સમજીએ છીએ જાણ્યું એટલે કામ પતી ગયું ત્યાં ગતિ છે પણ પ્રગતિ નથી ગતિ છે કંઈક કરી રહ્યા છીએ ગતિ છે પણ પ્રગતિ નથી જીવનનો કોઈ વિકાસ થતો નથી આંતરવસ્થા વિકસિત થતી નથી આમ નામ પસાર કર્યા કરીએ છીએ વર્ષો સુધી સત્સંગ કર્યા પછી આપણા જીવનમાં પરિવર્તન શું આવ્યું એની નોંધ આપણે લીધી ક્યારે જો વૃત્તિઓ એની હોય વૃત્તિઓ અંદર એજ ઇટ ઇઝ જેમની તેમ જો વૃત્તિઓ પડી હોય તો એનો અર્થ એ થયો કે આપણે માત્ર સાંભળ્યું છે પણ હૃદયમાં જીવ્યા નથી એટલા માટે કહ્યું યશમાત્ ક્રિયા પ્રતિફલંતીને ભાવશૂન્ય ભાવશૂન્ય ક્રિયાઓ પ્રતિફલિત થતી નથી ફળ આપતી નથી તો એને ભાવાત્મક ભૂમિકા ઉપર લઈ જવું પડશે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને ભાવાત્મક ભૂમિકા ઉપર લઈ જઈએ તો એનો બોધ પ્રગટ થાય નહીં તો જીવનમાં બોધ પ્રગટ થતો નથી એને માત્ર જાણકારી મળે છે નોલેજ મળે છે માહિતી મળે છે ઇન્ફોર્મેશન મળે છે પણ આપણું કલ્યાણ થતું નથી એ વિચાર આપણે અંદરમાં પ્રગટાવવો પડશે તો બાહ્ય ત્યાગ અભ્યંતર ત્યાગને સહાયકારી છે ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે વૈરાગ્ય એટલે આસક્તિને મમત્વ આંતરિક અવસ્થામાંથી છૂટી જવા તો બારમાં ત્યાગ ત્યાં જ એ પરિણામ છે વૈરાગ્ય એ પ્રયોગ છે વૈરાગ્યનો પ્રયોગ કરીએ તો પરિણામ રૂપે ત્યાગ ઘટિત થાય વૈરાગ્યનો પ્રયોગ થાય અંદરમાં વૈરાગ્યનું ચિંતન થાય તો પરિણામ રૂપે ત્યાગ ઘટિત થાય પણ માત્ર બાહ્ય ત્યાગ કર્યો હોય અને અંદરમાં વૈરાગ્ય ન હોય તો બહુ કારગત થતો નથી એ આંતરિક અવસ્થા પ્રાપ્ત કરાવતો નથી કદાચ થોડું પુણ્ય મળશે નહીં મળે એમ નહીં નકામું નહીં જાય થોડું પુણ્ય મળશે પણ એ ચોરાસીના ચક્કરમાં ભમાવનારું હશે એ એનાથી મુક્ત કરનારું નહીં હોય તો અંદરમાં યથાર્થ સ્વરૂપમાં ચિંતન કરવું પડશે એમ દાખલો આપતા કૃપાળુદેવ કહે છે કે તીર્થંકરોને ઘણી સમૃદ્ધિ છતાં ત્યાગ કરવાની જરૂર પડી હતી આ સૌથી ઉચ્ચતમ દાખલો છે તીર્થંકરોની પાસે સમૃદ્ધિ અનળગત સમૃદ્ધિ હતી અને એમનું પુણ્ય એવું હતું કે જ્યાં જાય ત્યાં સમૃદ્ધિ થાય પેદા થાય એવું એમનું પુણ્ય હતું છતાં પણ એમને ત્યાગ કર્યો શા માટે ત્યાગ કર્યો કારણ કે પોતાનો ઉપયોગ પદાર્થોમાં અટકી નરે વસ્તુઓમાં અટકી નરે અને અંતર્મુખી થાય એટલે એકાંતે ત્યાગ કરીને અંતર્મુખી થયા વિતરાકતા પ્રાપ્ત કરવા માટે આત્યંતિક ત્યાગ જોઈશે એને છેવટે દેહનો પણ ત્યાગ દેહ હોવા છતાં પણ દેહનો ત્યાગ એટલે દેહની સાથેનું એટેચમેન્ટ પણ છૂટી જાય એ અવસ્થામાં વિતરાકતાના અંશો પ્રગટ થાય છે તો તીર્થંકર જેવાએ પણ ત્યાગ કર્યો તો આપણા જીવનમાં ત્યાગ બહુ જરૂરી છે કૃપાળુદેવ છસો ને છન્નુંમાં પાના ઉપર કહે છે બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે બાહ્ય ત્યાગથી જીવ બહુ ભૂલી જાય છે વેશ વસ્ત્ર આદિ ભ્રાંતિ ભૂલી જવી અને આત્માની સ્વભાવ દશા વિભાવ દશા ઓળખવી અંદરમાં આત્માની સ્થિતિ શું છે જોતા નથી આપણે બાહ્ય ત્યાગ જે ત્યાગ કરે છે આપણે એનું તપસ્વીને બહુમાનની નજરે જોઈએ છીએ સામાન્ય રીતે આપણા અંદરની અવસ્થા શું છે કે જેને ત્યાગ કર્યો હોય એને બહુમાનની દ્રષ્ટિએ અંદરમાં જોઈએ છીએ પણ વિભાવ દશા ત્યાગ કરીને સ્વભાવ દશાનો એમને પ્રયોગ કર્યો ખરા કારણ કે આંતરિક અવસ્થા છે સ્વભાવ વિભાવ દશાએ આંતરિક અવસ્થામાં જોવાનું છે ત્યાગ બારમાં ઘટિત થાય છે બારનો ત્યાગ દેખાય છે અંદરનો વૈરાગ્ય દેખાતો નથી બારનો ત્યાગ તો દેખાશે ત્યાગી છે એમને સંસાર આખા સંસારમાં ઘણો બધો ત્યાગ કર્યો છે બહાર દેખાય છે પણ અંદરમાં વૈરાગ્ય છે કે નહીં એ વ્યક્તિ પોતે નક્કી કરી શકે અંદરમાં યથાર્થ સ્વરૂપમાં વૈરાગ્ય આવ્યો છે કે નહીં એ વ્યક્તિએ નક્કી કરવું પડશે નહીં તો શું થાય માનો કે એક વ્યક્તિ આંબિલ કરે છે છ વિગયનો ત્યાગ કરે છે છ વિગયનો ત્યાગ કર્યા પછી નિરંતર આંબિલ કર્યા જ કરે છે પછી આપણે એમને પૂછીએ કે તમને આ ત્યાગ કર્યા પછી શું અનુભવ થાય છે તો એમ કે છે કે હવે છ વિગયના ત્યાગવાળી વસ્તુમાં પણ રસ પડે છે મજા આવે છે તો એનો અર્થ એ થયો કે વૃત્તિએ પોતાનું સ્થળ બદલ્યું છે વૃત્તિ ગઈ નથી જો લુખા અને સૂકામાં પણ રસ તો વૃત્તિએ ઘર બદલ્યું છે પણ વૃત્તિ ગઈ નથી જો આ જાગૃતિ નહીં હોય તો એ માત્ર બાહ્ય ત્યાગ બની જશે આટલો પ્રબળ ત્યાગ કરવા છતાં આંતરિક સમૃદ્ધિનો સ્પર્શ નહીં થઈ શકે એટલા માટે બાહ્ય ત્યાગથી જીવ બહુ ભૂલી જાય છે જાગૃતિ જીવનમાં રાખવી પડશે બીજી વાત એ કરી કૃપાળુદેવે સાતસો ઇઠ્યોતેર માં પાના ઉપર ચક્રવર્તીને ને ઉપદેશ કરવામાં આવે તો ઘડીક માં રાજ્ય ત્યાગ કરે છે પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ અસર કરતો નથી ચક્રવર્તી પોતાની સમૃદ્ધિ છોડીને એક ક્ષણમાં વનની વાટે ચાલ્યા જાય છે પણ ભિક્ષુકને તૃષ્ણા છે તો એનું ચપણિયું છોડવા એ તૈયાર નથી ચપણિયું છોડવા તૈયાર નથી રાજા ચક્રવર્તી પોતાની તમામ રીદ્ધિ એક ક્ષણમાં છોડી દે છે તો એનો અર્થ એ થયો કે એનો વૈરાગ્ય કેટલો પ્રબળ હશે એ ક્ષણમાં કોઈને પૂછવા જતા નથી અને જ્યાં છે ત્યાંથી જ વનની વાટે ચાલી નીકળે છે આવો ત્યાગ એમનામાં ઘટિત થાય છે તો વૈરાગ્ય એમના જીવનમાં કેટલો પ્રબળ હશે આવો વૈરાગ્ય જ્ઞાન સિવાય આવી શકતો નથી યથાર્થ સ્વરૂપમાં જ્ઞાનનો બોધ થાય તો જ આવો વૈરાગ્ય આવી શકે નહીં તો આવો વૈરાગ્ય આવી શકતો નથી આરંભ સમારંભ ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામનો હેતુ છે પાંચસોના ત્રેસઠમાં પાના ઉપર લખ્યું છે કે આરંભને સમારંભ પણ શબ્દ મૂક્યો ઈચ્છાપૂર્વક મજબૂરીથી જવું પડે આરંભના સમારંભમાં જવું પડે બનવા યોગ છે પણ જો અંદર ઈચ્છા નહીં હોય તો પોતે અલિપ્ત રહેશે અંદરમાં ભાવથી જોડાયેલા નહીં હોય તો પોતે અલિપ્ત રહેશે ફરજના ભાગરૂપે કર્તવ્યકર્મના ભાગરૂપે જવું પડે એ એક વાત છે પણ કર્તૃત્વ કર્તૃત્વકર્મના ભાગરૂપે જાય તો એનામાં બંધ પરિણામ ઉત્પન્ન થાય છે પણ માત્ર કર્તવ્ય કર્તવ્યકર્મના ભાગરૂપે જાય તો એટલો બંધ એના જીવનમાં પડતો નથી પણ આ બહારથી નક્કી નહીં થાય આંતરિક અવસ્થામાં નક્કી કરવું પડે આંતરિક અવસ્થામાં ઢળ્યા સિવાય ખ્યાલ નહીં આવે કે પોતે ખરેખર રસપૂર્વક જાય છે કે રસ વગર જાય છે અને રસ વગર એટલે એનો અર્થ નફરત નહીં ખેદ નહીં કંટાળો નહીં ધ્રુણા નહીં પણ જવાનું પ્રેમપૂર્વક છતાં આશક્તિ ન થાય છતાં તન્મયતા ન થાય એ પૂર્વક જવાનું છે પ્રસંગમાં વર્તવા છતાં પણ પ્રસંગથી અલિપ્ત રહે સમજવું કે જ્ઞાન અંદરમાં ડોકિયા કરી રહ્યું છે પ્રસંગમાં રહેવા છતાં અને પ્રસંગમાં ડૂબીને કામ કરવા છતાં જો પોતાની ચેતના પોતાનો ઉપયોગ અલિપ્ત રહેતો હોય તો સમજવું ભવી આત્મા છે કારણ કે નહીં તો આવી અવસ્થા ઘટી ન શકે માણસ તન્મય થયા વગર રહે નહીં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ પ્રક્રિયા છે આ બહુ મહત્ત્વની વાત કૃપાળુદેવી કરી કે જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં ત્યાગ સ્વાભાવિક છે ત્યાં ત્યાગ કરવો પડતો નથી પણ ત્યાગ થઈ જાય છે જ્ઞાનના કારણે વસ્તુ વ્યક્તિ પદાર્થ અને સંજોગનો બોધ થાય છે અને બોધ થવાના કારણે સમજાય છે કે આ મારા નથી ને મારામાં નથી એટલે સ્વાભાવિક રીતે એની સાથે એટેચમેન્ટ જ થતી નથી એટલે ત્યાગ કરવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી તો જ્ઞાન જ્યાં ક્યૂટ હોય તીવ્ર હોય તીખું હોય અંદરમાં પરિણામજનક હોય બોધપ્રદ હોય તો જીવનમાં ત્યાગ ઘટિત થયા વગર રહે નહીં અને જીવનમાં ત્યાગ ઘટિત ન થતો હોય તો ગમે તેટલા શાસ્ત્રનો જાણકાર હોય પણ એ પંડિત છે પણ એ આંતરિક અવસ્થામાં પામેલો નથી પંડિત તત્વને જાણે છે પણ જીવતો નથી પંડિત તત્વને જાણે છે પણ જીવતો નથી અને જ્ઞાની તત્વને જીવે છે અને અંદરમાં રહીને તત્વને જાણે છે દાની એ અવસ્થા છે તો અત્યંત જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે જ્ઞાન એટલે આત્મસ્વરૂપ જ્ઞાન અથવા તો પરિણત જ્ઞાન બહારનું જ્ઞાન જ્યારે અંદરમાં પરિણામ પામે છે ત્યારે સ્વાભાવિક રીતે જીવનમાં ત્યાગ ઘટિત થાય છે પછી વસ્તુ હોય તો પણ ભલે અને વસ્તુ ન હોય તો પણ ભલે સ્વાભાવિક રૂપમાં ત્યાગ ઘટિત થાય છે તો જ્ઞાન અંદરમાં પરિણામ પામવું જોઈએ જ્ઞાન એટલે નોલેજ ઇન્ફોર્મેશન માહિતી નહીં બારમાં જાણવું એમ નહીં જ્ઞાન એટલે પરિણામ પામવું જેટલું જ્ઞાન અંદરમાં પરિણામ પામે છે એટલો વૈરાગ્ય સ્વાભાવિક થાય છે જેટલો વૈરાગ્ય સ્વાભાવિક થાય છે એટલો ત્યાગ સ્વાભાવિક રીતે ઘટિત થાય છે એમાં તાણાતાણ નથી સહજ સ્વરૂપે ત્યાગ અંદરમાં ઘટિત થાય છે માત્ર એકલા શાસ્ત્રો જાણવાથી લાભ થતો નથી પણ થોડો પણ અંશ જો અંદરમાં ઉતરે થોડી પણ વાત પોતાના જીવનમાં પ્રગટ થાય તો અંદરમાં બોધ પ્રગટ થાય અને જેટલો બોધ પ્રગટ થાય એટલું જ્ઞાન પ્રગટ થાય જેટલું જ્ઞાન પ્રગટ થાય એટલો વૈરાગ્ય પ્રગટ થાય જેટલો વૈરાગ્ય પ્રગટ થાય એટલો ત્યાગ પ્રગટ થાય આ ક્રમની અંદર જીવનમાં ત્યાગ પ્રગટ થાય છે અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ તીર્થંકરે સ્વીકાર્યું છે ચારસો બાવનમાં પાના ઉપર વાયસે વર્ષા છે અત્યંત ત્યાગ છે તે અત્યંત જ્ઞાન છે અત્યંત જ્ઞાન છે તે અત્યંત ત્યાગ છે બંને વાયસે વર્ષા છે પરસ્પર અનુસાંગિક છે પરસ્પર અનુસાંગિક છે તો આ દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ત્યાગ યથાર્થ સ્વરૂપમાં ઘટિત થતો નથી થોડું બાકી છે એટલે પૂરું કરું છું બેન વૈરાગ્ય ત્યાગ દયા અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે આ બહુ મહત્વની છે વૈરાગ્ય ત્યાગ દયા એ અંતરંગ છે એની અભિવ્યક્તિ બારમાં છે અંતરંગમાં વૃત્તિવાળી છે એટલે અંતરંગમાં એ વૃત્તિ જો પડી હશે તો બારમાં અભિવ્યક્ત થશે અંદરમાં નહીં હોય તો એ પ્રગટ નહીં થાય બારમાં અભિવ્યક્ત નહીં થાય તો અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે સાથે જો આત્મજ્ઞાન હોય તો એ સફળ થાય અર્થાત ભવનું મૂળ છેદે છે તો ભવનું મૂળ છેદાય નહીં તો ભવનું મૂળ છેદાતું નથી માત્ર બાહ્ય ત્યાગ માત્ર બાહ્ય વૈરાગ્ય માત્ર બાહ્ય દયા એ અને અંતરમાં તથારૂપ ભાવવાળી અવસ્થા ન હોય તો એ પરિણામજનક થતી નથી એ ભવનું મૂળ છેદતી નથી પણ એ પુણ્યની પ્રાપ્તિ માટે થાય છે તો એ અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી પડશે એટલે પ્રથમ એ ગુણ આવેથી સદગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે આ ગુણો જો આવે કયા તો વૈરાગ્ય ત્યાગ દયા આ પ્રકારની વૃત્તિ જો આવે અંદરમાં પ્રગટ થાય તો સદ્ગુરુનો બોધ પરિણામ પામે નહીં તો સદ્ગુરુનો બોધ પરિણામ પામતો નથી એ ભૂમિ તૈયાર કરે છે આધ્યાત્મની ભૂમિ તૈયાર કરે છે આધ્યાત્મની ભૂમિકા જ્યારે તૈયાર થાય છે અને જ્ઞાનીનો શબ્દ એને સ્પર્શ કરે છે એની સાથે જ જીવન રૂપાંતરિત થઈ જાય છે ઘણા જે ઘણા કિસ્સા એવા બન્યા છે કે એક ક્ષણમાં નાનકડા બોધમાં આખું જીવન રૂપાંતરિત થઈ ગયું છે કારણ કે એમના જેમાં વૈરાગ્ય ત્યાગ દયા એવી અંતરંગ વૃત્તિવાળી વૃત્તિઓ પડેલી હતી અને જ્ઞાનીનો બોધ મળતાની સાથે જ એ પરિણામ ઊગી નીકળ્યું અને ભવના મૂળ છેદવા માટે સન્મુખ થઈ ગયું સદગુરુનો ઉપદેશ પરિણામ પર જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાષે છે ને અઠ્યાવીસમાં પાના ઉપર કહ્યું કે જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિ જ્ઞાનીનો આશ્રય અથવા પરમાત્માનો આશ્રય એ આશ્રય ભક્તિ જેમ જેમ અંદરમાં પ્રગટ થાય છે અને જેમ જેમ એનું બળ વધે છે એમ સત્પુરુષનું વચન અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ સમજાય છે નહીં તો શું થાય છે સત્પુરુષનું વચન સામાન્ય વચનની સાથે ખોવાઈ જાય છે એ અપૂર્વ છે એ અદ્ભુત છે એક એક વચનમાં અનંત શાસ્ત્રો પડેલા છે પણ અંદરમાં જો પોતાના ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ ન હોય તો અંદરમાં પરિણામ પામતા નથી અને જીવના કલ્યાણનું કારણ થતા નથી તો અંદરમાં પોતાના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય જો નહીં હોય તો જીવનના કલ્યાણનું કારણ થતું નથી માટે નિરંતર અંદરમાં વૈરાગ્યનો ભાવ રાખીને પદાર્થના સ્વરૂપની સમજ ચૈતન્યના સ્વરૂપની સમજ કેળવ્યા પછી અંદરમાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને જીવનમાં ત્યાગ ઘટિત થાય એવી ભાવના સાથે વિરમું છું આ દરમિયાન કદાચ વિતરાગ પરમાત્માને આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય અથવા મારા કોઈ વાણી વર્તનથી કોઈને મન દુભાયું હોય તો પણ એની આજ્ઞા પ્રસંગે ક્ષમા માગું છું સૌને પ્રણામ